સુંદર આ વિષય મને ગમ્યો એટલે આનું મેં આના વિશે યત્કિંચિત કહેવાની મને ઈચ્છા થઈ. શ્રી સર્વોત્તમ સ્તોત્રનું મહાત્મ્ય શું? જાણે આપે સવે મને એક સાગર રૂપી વિષય આપ્યો હોય એવી અનુભૂતિ કરું છું. શું કહું ને શું ના કહું, આ એક વિષય ઉપર કદાચ એક મહિનો ચર્ચા થઈ શકે. શ્રીમન મહાપ્રભુનું જેમાં નામ સ્વરૂપ વર્ણન કરવામાં આવ્યું છે એ આ સર્વોત્તમ સ્તોત્ર છે. સ્તોત્ર અર્થાત સ્તુતિ, સ્તુતિ અર્થાત સ્તુયતે અનયા સા સ્તુતિ, જેના દ્વારા જે સ્તુત્ય છે અર્થાત જેની સ્તુતિ થાય છે શ્રી મહાપ્રભુજી, જેના દ્વારા જેને પ્રસન્ન કરવામાં આવે તે સ્તુતિ અર્થાત સ્તોત્ર. અને એમાં પણ સર્વોત્તમ આ સ્તોત્રનું શીર્ષક જ એ પોતાનું સ્વરૂપ બતાડી દે છે. સર્વોત્તમ અર્થાત સર્વેષુ સ્તોત્રેષુ યહ ઉત્તમઃ સહ સર્વોત્તમ સ્તોત્ર. દરેક સ્તોત્રમાં જે સર્વથી ઉત્તમ છે, દરેક સ્તોત્ર કરતા દરેક સ્તોત્રની અંદર એની ફલશ્રુતિ બતાડવામાં આવે. દરેક સ્તોત્રની એક ફલશ્રુતિ છે. તમે આ સ્તોત્રનું પાઠ કરો તો તમને આ ફલ મળે. તો આ સર્વોત્તમ સ્તોત્રના ફલશ્રુતિના રૂપે શ્રીમદ પ્રભુચરણ આજ્ઞા કરે છે, કૃષ્ણાધરામૃતા સ્વાદઃ. આનું ફલ શું છે કે આના માધ્યમથી ભગવાનના અધર રસની પ્રાપ્તિ થાય છે. અર્થાત રસરૂપ ભગવાનના અધર રસની પ્રાપ્તિ થતા જીવ પણ રસરૂપ થઈ જાય છે. આ સર્વથી શ્રેષ્ઠ ફલ છે. અન્યન્ય લૌકિક ફલ ઘણા બધા હોય, પરંતુ આ સર્વથી શ્રેષ્ઠ ફલ છે. આ ગ્રંથનો એનો પ્રારંભ, એની રચના શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી દ્વારા થઈ. પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર શ્રીમદ પ્રભુચરણ દ્વારા શ્રીમદ મહાપ્રભુના ત્રણ પ્રકારે સ્વરૂપોનું વર્ણન થયું છે. એક નામ સ્વરૂપ દ્વારા એ આ શ્રી સર્વોત્તમ સ્તોત્ર, એક રૂપ સ્વરૂપ દ્વારા એ શ્રી વલ્લભાષ્ટક સ્તોત્ર, અને એક ગુણ સ્વરૂપ દ્વારા એ છે શ્રી સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્ર. આ સ્તોત્રનું મહાત્મ્ય કેવળ એક જ છે કે જેને કૃષ્ણ રસની પ્રાપ્તિ કરવી હોય એ આ સ્તોત્રનો પાઠ કરે. જપ્યમ આ સ્તોત્રની અંદર શ્રી મહાપ્રભુજીના 108 નામ પ્રદત્ત થયા છે. એ અષ્ટોત્તર શત નામાવલીનું જે નિત્ય જપ કરશે એને કૃષ્ણ રસની પ્રાપ્તિ થશે. ન સંશય હ, એમાં સંશય નથી એવું શ્રીમદ પ્રભુચરણ આજ્ઞા કરે છે. આ સ્તોત્રની અંદર જે સ્તુત્ય સ્વરૂપ છે એ સ્વરૂપ વિશે થોડું જાણીએ. શ્રીમન મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય, શ્રીમન મહાપ્રભુનું શું સ્વરૂપ છે? ખૂબ જ સુંદર તેના પ્રથમ શ્લોકની અંદર સ્તુતિ રૂપે નમન રૂપે શ્રીમદ પ્રભુચરણ આજ્ઞા કરે છે, પ્રાકૃત ધર્માનાશ્રય મ પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તત શુદ્ધમ સાકૃતિ સ્તૌમિ.
આમાં આપ સૌની મુખાકૃતિ જોતા એવું લાગે છે કે પોણા ભાગના વૈષ્ણવોને સર્વોત્તમ સ્તોત્ર યાદ નથી. આ કદાચ કાલે જ વિષય લીધો હોત ને તો આ બધા જ વિષયોને છોડી, પ્રવચન પણ છોડી, આપને એક એક શ્લોકનું ઉચ્ચારણ કરીને હું 3 દિવસ કંઠસ્થ કરાવત. વૈષ્ણવોની ગાયત્રી એ સર્વોત્તમ સ્તોત્ર છે. બ્રાહ્મણોના પ્રાણવાયુ ગાયત્રીમાં છે. એ ગાયત્રી વિના રહે તો એને ભોજન કરવાનો અધિકાર નથી. યત સપ્તરાત્ર પર્યંતમ, યદિ કદાચ બ્રાહ્મણ 7 રાત્રિ ગાયત્રી ના જપે તો પુનઃ સંસ્કાર મારભે, એને પાછી યજ્ઞોપવિત લેવી પડે છે, પાછી જનોઈ કરવી પડે છે. તદવદ એ નિયમ આપણને પણ લાગુ પડે છે. વૈષ્ણવોની પરમ ગાયત્રી સર્વોત્તમ સ્તોત્ર છે, એ કંઠસ્થ હોવું જ જોઈએ. એના વિના આપણે અધૂરા છીએ. શ્રી મહાપ્રભુજી વિના આ પુષ્ટિ ભક્તિ માર્ગ સૂનો છે, પ્રિયજનો સૂનો છે. આહારમાં યદી રોટી બનાવીને આપણા પાત્રમાં પીરસવામાં આવે પરંતુ એમાં ઘી ન લગાડ્યું હોય, એ કોરી હોય, તો એવું કહેવાય કે શુભ અવસરમાં આવો આહાર ન લેવાય. એ પ્રકારે બ્રહ્મ સંબંધ લીધા પછી પણ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન ના હોય તો કોરી રોટી જેવા આપણે છીએ, સુખા છીએ. ભગવાનની હરીભરી લીલાના વૃક્ષમાં આપણે સુકાઈ ગયેલા પાંદડા છીએ. પ્રિયજનો, ઉઠો, જાગો, આપના સ્વરૂપને જાણો. હું આપ સૌને પૂર્ણ વિશ્વાસથી કહી શકું છું કે આજના મર્યાદી વૈષ્ણવોને પણ સર્વોત્તમ સ્તોત્ર યાદ નથી હોતું. આ વાતને સ્વીકારવી જ પડશે. આપણું દુર્ભાગ્ય છે પ્રિયજનો. શ્રી મહાપ્રભુજી આ કદાચ આ જાણતા હતા. સ્વયં વાણિયા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ, ભગવાનના મુખારવિંદ સ્વરૂપ છે એ તો જાણતા જ હોય. માટે આપશ્રી આજ્ઞા કરી વિવેક ભક્ત્ય, વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. આહા, શ્રીમન મહાપ્રભુનું સ્વરૂપ પરમ દયાલુ છે. જે ભગવત ભક્ત છે, જે ભગવાનના છે, તદીય જેણે ભગવાને પોતાના કર્યા છે, એવા જીવોની આ કલિકાલમાં ભગવાનમાં ગતિ થાઓ આ તો બરાબર છે, પરંતુ જેનામાં વિવેક નથી, જેનામાં ભક્તિ માર્ગીય વિવેક નથી, જેનામાં ભક્તિ માર્ગીય ધૈર્ય નથી, જેનામાં ભક્તિ માર્ગીય આશ્રય સિદ્ધ નથી થયો, અને વિશેષતઃ આમ સ્પષ્ટ કર્યું છે, જાણે આપણી કમિટમેન્ટ શ્રી મહાપ્રભુજી ઠાકોરજીને સન્મુખ કરી રહ્યા હોય, જાણે શ્રી મહાપ્રભુજી એક કમિટમેન્ટ કરતા હોય કે વિશેષતા હે પ્રભુ, વિવેક ધૈર્ય આશ્રય ભક્તિથી તો રહિત તો ઠીક, પરંતુ વિશેષ આપ જાણજો પાપાસક્ત, જે પાપમાં આસક્ત છે, દીનસ્ય, ત્યારે શ્રી મહાપ્રભુજીના નેત્રોમાં કદાચ દયાશ્રુ આવી ગયા હશે. એટલે પ્રભુ મહાપ્રભુ આજ્ઞા કરે છે દીનસ્ય, એવા જે મારા બિચારા જીવો છે, દીન અર્થાત બિચારા, કૃષ્ણ એવ ગતિર્મમ, હે પ્રભુ
એમની પણ ગતિ આપના ચરણમાં થાઓ. આજની આપણી પરિસ્થિતિ છે પ્રિયજનો. આજે આપણે સૌ આપણા પ્રભુને ભજીએ છીએ, એમની સેવા કરીએ છીએ, વિવિધ વિવિધ પ્રકારે લાડ લડાવીએ છીએ. શું આપણું સામર્થ્ય છે? અરે ભગવાનને તો દુરારાધ્ય કીધા છે, ભગવાનને દુરારાધ્ય કીધા છે. ભગવાનની આરાધના કરવી બહુ કઠિન છે, ભગવાન દુરારાધ્ય છે. પરંતુ શ્રી મહાપ્રભુજીના કૃપા બલથી, શ્રી મહાપ્રભુજીના પ્રમેય બલથી, શ્રી મહાપ્રભુજી સ્વયં એવા અનંત બ્રહ્માંડ નાયક પરમ રસાત્મક પૂર્ણ પુરુષોત્તમ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્યમાન એવા ભગવાનને, પરમ રસને આપણી ગોદીમાં પધરાવે છે. એટલું જ નહીં, શ્રી મહાપ્રભુજી શરત મૂકે છે કે જુઓ પ્રભુ, હવે આપ નંદ ભવનમાંથી, નંદાલયમાંથી આપે આપની નિકુંજમાં પધારો છો. ત્યાં યશોદાજી નહીં પધારે, ઈ ભક્ત આપને જેમ રાખે, જેમ આપની સેવા કરે, એનો ભાવ શુદ્ધ હોય તો આપ બધું જ અંગીકાર કરજો. કેવી કૃપા! એ કૃપાને વિચારો. અને એટલું જ નહીં, પાછું ઉપરથી આ ભક્તિ પથમાં જાનારા પથિકો માટે, આ સેવા પથમાં જાનારા પથિકો માટે એક સુંદર આહારની પોટલી બાંધી દીધી. એની અંદર ત્રણ પ્રકારના વ્યંજનો રાખ્યા. એક તો કાલ ગમે તેવો હોય તમને નિત્ય સેવોપયોગી દેહની પ્રાપ્તિ થશે. બીજું, તમારા અહંતા મમતા સાંસારિક દરેક એ વાતાવરણના કારણે તમારું ચિત્ત ત્યાં જાશે, પરંતુ તમે નિત્ય ભગવાનની સન્મુખ થશો ત્યારે તમારું સાયુજ્ય ભગવાનમાં જોડાઈ જશે. ત્રીજું, જ્યારે તમારાથી પ્રભુ પ્રસન્ન થશે ત્યારે સ્વતઃ તમને ભગવદ્ માર્ગીય, ભગવત કૃપા તુલ્ય અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ થઈ જશે. આ શ્રી મહાપ્રભુનું સ્વરૂપ છે. અસ્તુ. પ્રાકૃત ધર્માનાશ્રય શ્રીમન મહાપ્રભુ, આપ પ્રાકૃત ધર્મોને ધારણ કરે છે, પરંતુ અપ્રાકૃત, પ્રાકૃત ધર્મોને ધારણ કરવા છતાં પણ એ અપ્રાકૃત છે. આ સિદ્ધાંતને સમજવો બહુ જરૂરી છે. આ એક શ્લોક થોડો આપને બહુ ગૂઢ અને કઠિન લાગશે, થોડી એકાગ્રતા રાખજો. એક કામ કરો, પેલા થોડું ભગવદ્ ગુણગાન કરી લઈએ. એટલે હા, બસ કેવી સરસ હા પાડો છો બધા, એટલે હું અત્યારના એકલો જ બોલું છું ને, એવું ને? આપ સૌ એટલા આનંદથી તૈયાર થયા છો ભગવદ્ ગુણગાન કરવા માટે, આપ સૌનું મૌન સહન નહીં થાય મારા, ભગવદ્ ગુણગાન કરવું જ પડશે, કરશો ને? શ્રી કૃષ્ણ શરણમ શરણમ મમ શ્રી કૃષ્ણ 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 શરણમ
જે જન ઉપર વાલ ઘણું વ્રજપતિ ને આવે ભગવાન ને વાલ આવે કઈ દીકરા ને કઈ નથી આવતું અહીંયા તેને શ્રી મુખ શ્રી વલ્લભ જપ નામ બતાવે ભગવાન સ્વયં જ્યારે જીવ શ્રી વલ્લભ ને નથી જાણી શકતો ત્યારે ભગવાન સ્વયં જીવને શ્રી વલ્લભ ના સ્વરૂપ નું મહાત્મ્ય કરાવે છે તો આપણે સૌ શ્રીમન પ્રભુના ચરણમાં જઈ અને શ્રી વલ્લભના સ્વરૂપની વિજ્ઞપ્તિ કરતા હોઈએ તદવદ આપ સૌ સાથે આનું અનુગાન કરો શ્રી કૃષ્ણ શરણમ મમ મહાપ્રભુજીનું સ્વરૂપ પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત ધર્મોને શ્રી મહાપ્રભુજી અંગીકૃત કરે છે પરંતુ અપ્રાકૃત આ પોતે અપ્રાકૃત છે આ આટલા આટલી બાબતને આપ લોકો સમજ્યા કે પાછું સમજાવું ને હું સમજાવીશ એટલે કહું છું પાછું સમજાવું પ્રાકૃત ધર્મો અર્થાત જન્મ લેવું જન્મ લઈ બાલક થવું બાલક થઈ યુવાન થવું યુવાન થઈ કિશોર થવું કિશોર થઈ પ્રૌઢ થવું પ્રૌઢ થઈને વૃદ્ધ થવું આ અવસ્થાની અંતર્ગત આપણે સૌ નિદ્રાને અધીન થઈ જઈએ છીએ આપણે સૌ આહારને અધીન થઈ જઈએ છીએ આપણે સૌ જલને અર્થાત તૃષ્ણાને અધીન થઈ જઈએ છીએ આ છે આપણી પ્રાકૃતતા કે આપણે પ્રાકૃત છીએ પરંતુ આ દરેક કાર્યને કરતા કરતા અપ્રાકૃત કેમ બની જવું એ કઈ રીતના સંભવ છે આજે સુંદર સમસ્ત ગામ સમસ્ત નાગવદરના દરેક વૈષ્ણવોએ મહાપ્રસાદનું સુંદર આયોજન રાખ્યું છે આપ સૌ આનંદથી મહાપ્રસાદ લેશો એ લીધા પછી આપ સૌ સ્વતંત્ર રીતના એ લીધા પછી ક્યારે એવું અનુભવ્યું છે કે મેં લીધું મારા દેહે અન્ન લીધું છે મેં થોડી અન્ન લીધું છે
આવું ક્યારે અનુભવશો? બે ત્રણ દિવસથી અન્ન ન મળ્યું હોય અને બુભુક્ષાથી આતુર હોઈએ, એવી ભૂખ લાગી હોય, એ સમયમાં ક્યારે એવી અનુભૂતિ કરી છે કે આ બુભુક્ષા અર્થાત આ ભૂખ છે એ મને ક્યાં લાગી છે? તો મારા દેહને લાગી છે. આવી અનુભૂતિ ક્યારે કરી છે? અહીંયા નાગવદરમાં આવા તપસ્વી જનો હોય તો ઠીક છે, અમારે ત્યાં એવું નથી. તમે જરાક હા કે ના ઉત્તર દેજો. શ્રી મહાપ્રભુજી અપ્રાકૃત છે. કારણ કે શ્રી મહાપ્રભુજી ભગવાનનું સાક્ષાત મુખારવિંદ સ્વરૂપ છે. આચાર્ય ભગવાન અગ્નિ, આપણા વેદોને ઉપનિષદો અને શાસ્ત્રો કહે છે, ધર્મ માર્ગમાં ભક્તિ માર્ગમાં જે આચાર્ય છે કોણ છે? ભગવાન અગ્નિ. એ ભગવાનના મુખારવિંદની અગ્નિ છે. આપણા વેદોમાં એવું વર્ણન આવે છે કે આપણે જે કંઈ પણ અત્યારના સ્થાવર જંગમ આખા બ્રહ્માંડને જગતને જોઈએ છીએ, આજના સમયમાં વૈજ્ઞાનિકોના માધ્યમથી આપણે આખા બ્રહ્માંડને જોઈ શકીએ છીએ, તો એની અંદર જે જે સ્થૂલ તત્વ દેખાય છે, સૂર્ય ચંદ્ર વગેરે, એ દરેકની ઉત્પત્તિનું વર્ણન આવ્યું છે. ચંદ્રમા મનસો જાતઃ, ભગવાને પોતાના મનમાંથી ઈચ્છા માત્રથી ચંદ્રમાને પ્રકટ કર્યો છે. ચક્ષોઃ સૂર્યઃ, ભગવાને પોતાના નેત્રમાંથી સૂર્યને પ્રકટ કર્યા છે. શ્રોત્રાદ વાયુઃ, ભગવાનના કર્ણમાંથી વાયુ પ્રકટ થયો છે. પ્રાણશ્ચ, એક કર્ણમાંથી વાયુ પ્રકટ થયો છે અને એક કર્ણમાંથી 10 પ્રકારના પ્રાણવાયુ પ્રકટ થયા છે. પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન, સમાન, નાદ, ત્રુકલ વગેરે 10 પ્રકારના આપણા શરીરમાં પ્રાણ છે. ઘણી વાર આપણે કહેતા હોય પ્રાણ વયા ગયા. પ્રાણ એક હોય તો વયો જાય, પ્રાણ વયા ગયા. 10 પ્રકારના પ્રાણ છે આપણી અંદર. અને મુખાદ અગ્નિ, અને ભગવાનના મુખમાંથી અગ્નિ પ્રકટ થઈ છે. આચાર્ય ભગવાન અગ્નિ, અને અગ્નિનો અર્થ શું? શ્રીમન મહાપ્રભુ આપ સાક્ષાત વૈશ્વાનર અગ્નિ છે. એ અગ્નિ અર્થાત શું? ઘણા વૈષ્ણવો અમને કહેતા હોય, અરે જેજે આપ તો અગ્નિ સ્વરૂપ છો. ક્યારેક અમને એમ થાય દાદી જશું તો. અગ્નિનો અર્થ છે, અગ્નિનું એક નામ છે પાવકઃ, અર્થાત એ અગ્નિનો સંપર્ક જેની સાથે થાય છે એ એના વાસ્તવિક સ્વરૂપને પરિવર્તિત કરીને એક નવું સ્વરૂપ આપી દે છે, અર્થાત એને પવિત્ર કરી દે છે. અર્થાત જેના શરણે જવાથી જીવના હૃદયમાં જે સંસાર આસક્તિ અહંતા મમતાનો જે અંધકાર છે એ અગ્નિના પ્રકાશના માધ્યમથી, એ અગ્નિની પવિત્રતાના માધ્યમથી એ અજ્ઞાન રૂપી અંધકાર દૂર થઈ ભગવત સ્વરૂપના મહાત્મ્યના જ્ઞાન રૂપી પ્રકાશની સાથે ભગવાનને સુખ પહોંચે એવી પવિત્રતા ભર્યું આચરણ જેના હૃદયમાં આવી જાય જેના દ્વારા એને કહેવાય અગ્નિ સ્વરૂપ. પ્રાકૃત ધર્માનાશ્રય, ભગવાનનું જ્યારે પ્રાકટ્ય થયું ત્યારે વર્ણન આવે છે ભાગવતમાં કે બભૂવઃ પ્રાકૃત શિશુ. સૌથી પહેલા ભગવાનને પ્રાકટ્ય લીધું ત્યારે કારાગૃહમાં ચતુર્ભુજ સ્વરૂપે પ્રાકટ્ય લીધું. ભગવાનને વિચાર થયો કે હું જો આમ નામ રહીશ તો આ કંસને ખબર પડી જશે
કે હું એનો કાલ છું, ત્યારે બભૂવઃ પ્રાકૃતઃ ભગવાન બે ભુજાને અંતર ધ્યાન કરીને બે શ્રી હસ્ત રાખ્યા. પ્રાકૃત શિશુ જે પ્રકારે જન્મ લઈ અને રુદન પ્રારંભ કરે છે, તદવત ભગવાને પણ રુદન પ્રારંભ કર્યું છે. શ્રીમદ મહાપ્રભુએ પ્રાકૃત સ્વરૂપ એટલા માટે ધારણ કર્યું છે. સુબોધિનીજીમાં ખૂબ સુંદર આજ્ઞા થઈ છે કે સ્વભાવ સ્થાન્ય સ્થા ભાવો નવૈ શક્યમ કથંચન. જીવ એક નિશ્ચિત પ્રકારનો ક્યારેય નથી હોતો. આ સંસારની અંદર ત્રણ પ્રકૃતિના ત્રણ ગુણ છે, સાત્વિક, રાજસ અને તામસ. તદવદ એ દરેક ગુણો દરેક જીવની અંદર સ્વતંત્ર રૂપે રહેલા હોય છે. તો જેવા પ્રકારનો જીવ છે એવા પ્રકારે શ્રી વલ્લભ સ્વરૂપ ધારણ કરે છે. ત્રિવિધા ભગવત કૃતિ, ભગવાન દ્વારા પણ પ્રાકૃત થવું એ આ ત્રણ પ્રકારના જીવોનો ઉદ્ધાર અર્થે છે. શ્રીમદ મહાપ્રભુનું પણ પ્રાકૃત સ્વરૂપ ધારણ કરવું એ આવા ત્રણ પ્રકારના જીવોના ઉદ્ધાર માટે છે. અર્થાત કોઈ સાત્વિક જીવ હોય, જેમ આપણે ત્યાં પ્રસંગ આવે છે 84 વૈષ્ણવમાં પુરુષોત્તમ જોશીનો, સાત્વિક જીવ હતા. શ્રીમદ મહાપ્રભુ ના નદી તટે કેવળ સંધ્યા વંદનના દર્શન માત્રથી એમનું ચિત્ત શ્રી વલ્લભમાં પોરવાઈ ગયું હતું. તો એ સંધ્યા વંદનમાં બિરાજવાથી, એ પ્રકારની મુખાકૃતિને પ્રકટ કરવાથી એ જીવના ભાવનું પોષણ થયું. તદવત જેવા રાજસ જીવો છે તો રાજસતાથી એની અંગીકૃતિ થાય છે. કોઈ જીવ તામસ છે તો તમસત્વથી એ જીવની અંગીકૃતિ થાય છે. માટે પ્રાકૃત દેહ હોવો જરૂરી છે. અપ્રાકૃત, પરંતુ એ અપ્રાકૃત છે. ભગવાન અપ્રાકૃત છે. ભગવાન આટલી લીલા કરવા પછી પણ એ દરેક લીલાના ગુણો ભગવાનને સ્પર્શ્યા નથી. રાસમાં વર્ણન આવે છે, કામદેવ આવ્યા પોતાના પાંચ બાણો લઈને આવ્યા, અને જ્યારે રાસ થઈ રહ્યો હતો ત્યારે ભગવાન ઉપર વિચાર કરે છે કે હું હવે મારા કામના બાણ છોડું. બહુ પ્રયાસ કર્યા, એક અંતિમ બાણ જ્યારે એક વ્યવસ્થિત લક્ષ્ય એમને મળ્યું, છોડવાનો પ્રયાસ કર્યો અને ભગવાને ફરી અને એમની સન્મુખ નેત્ર દ્વારા કટાક્ષ દૃષ્ટિથી, અમી ભરી દૃષ્ટિથી બાણ છોડી દીધી. કામદેવ બાણ છોડે છે, એ પહેલાની સાથે ભગવાનના કૃપારૂપી બાણ એને સ્પર્શી ગયા. આ બાજુ પડ્યું ધનુષ, આ બાજુ પડ્યું બાણ, કામદેવ શરણસ્થ થયા છે. ભગવાન અપ્રાકૃત છે. ભક્તોના ભાવને પોષવા માટે ભગવાન માગીને આરોગ્ય પણ છે. ભક્તોના ભાવને પોષવા માટે ભગવાન બાળકની જેમ બાજુમાં પધારીને પોઢે પણ છે. પેલો બિલાઈ વાળો પ્રસંગ આપ સૌને ખ્યાલ હશે, માય મોકુ યા બિલાઈ શું ડર લગે. આહા, ભગવાનની પરમ કૃપાલુતાને અનુભવો પ્રિયજનો. આ ભક્તિ માર્ગ એ અનુભવજન્ય નથી, એ જ્ઞાનજન્ય નથી. આ માર્ગ માણવાનો માર્ગ છે. બિલાઈ વાળો પ્રસંગ યાદ કરો. સ્વયં જેમના સ્મરણ માત્રથી કાલ ભય પામી જાય, જેમની એક ઈચ્છા માત્રથી અનંત બ્રહ્માંડોમાં પ્રલય આવી જતો હોય, એ ભગવાન શું એક બિલાઈથી ડરી જાય? પરંતુ ભક્તના ભાવને પોષવા માટે ભગવાન આવી લીલા કરે છે. આવી અનંત લીલાઓ કરવા છતાં પણ ભગવાન એ લીલામાં પ્રવૃત્ત નથી થતા. ભગવાન નિર્ગુણ છે,
જીવના દરેક પ્રકારના દોષો, કામ ક્રોધ લોભ મોહ મત્સર માયા, એ દરેક દોષોના માધ્યમથી જીવ ભગવાનને ભજી શકે છે. ક્રોધ, યદી આપણે ક્રોધી છીએ તો ક્રોધથી ભગવાનને ભજો. લોભ, આપણી અંદર લોભ છે તો લોભથી પણ ભગવાનને ભજો. મોહ, યદી આપણને મોહ છે તો મોહ દ્વારા પણ ભગવાનને ભજો. તાંસ તાંસ કામાન હરિર દદ્યાન યાન્યાન કામયતો જનઃ. જીવ જે જે કામના કરશે, જીવ જે જે અપેક્ષા ધરાવશે, ભગવાન તે તે પ્રકારે સ્વરૂપ ધારણ કરી, તે તે પ્રકારે લીલા ચરિત્ર ધારણ કરી, તે તે પ્રકારે લીલા મધ્યપાતી જીવોને પ્રકટ કરી, તે તે પ્રકારે તે લીલાના ગુણોને ધારણ કરીને એ ભક્તના ભાવને પોષશે. કારણ કે પુષ્ટિ પુરુષોત્તમ છે, ભગવાન અપી પુષ્ટિસ્થ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ભગવાન પણ જીવને પોષવા માટે દરેક ગુણોમાં પ્રવૃત્ત થાય છે, પરંતુ એ ગુણો ભગવાનને સ્પર્શી નથી શકતા, કારણ કે ભગવાન નિર્ગુણ છે. નિખિલ ધર્મ રૂપમિતિ, શ્રીમદ મહાપ્રભુનું સ્વરૂપ સાક્ષાત ધર્મ સ્વરૂપ છે, ધર્મી સ્વરૂપ છે. ધર્મ સ્વરૂપ એટલે છે કારણ કે સ્વયં મુખારવિંદ અવતાર સ્વરૂપે પધાર્યા છે દૈવી જીવોનો ઉદ્ધાર કરવા, અને ધર્મી સ્વરૂપ એટલા માટે છે કારણ કે લીલામાં સૌંદર્ય પદ્યમાં જે ચર્ચા થઈ છે, રૂપમ તત્ ત્રિતયાત્મકમ પરમભિધ્યેયમ સદા વલ્લભમ, જે યુગલ સ્વરૂપના બંનેનું જે એક સાક્ષી સ્વરૂપ છે, એ સાક્ષી સ્વરૂપ હોવાના કારણે ધર્મી પણ છે. નિગમ પ્રતિપાદ્યમ યત વેદમાં, આપણા વેદોમાં જે પ્રકારે ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન થયું છે, યત્તત તે જ પ્રકારે શ્રીમન મહાપ્રભુનું સ્વરૂપ છે. સાકૃતિ, સાકાર સ્વરૂપે શ્રી વલ્લભ પધાર્યા છે, એવું જે સ્વરૂપ છે, જે જીવોને પોષવા માટે અપ્રાકૃત હોવા છતાં પણ પ્રાકૃત ધર્મોને આશ્રિત થાય છે, જેમના સ્વરૂપનું વર્ણન વેદોમાં થયું છે, જેમના સ્વરૂપના માધુર્યને વર્ણવતા વર્ણવતા વેદ પણ થાકી જાય છે, છતાં પણ જેના માધુર્યને પાર નથી પામી શકાતું, એવું જે સાકાર સાકૃતિ પરમાનંદાકૃતિ જે સ્વરૂપ, જે સ્વરૂપ છે, એ સ્વરૂપને શ્રીમદ પ્રભુચરણ આજ્ઞા કરે છે, સ્તવમી, હું આપની સ્તુતિ કરું છું, આપને પ્રસન્ન કરવા માટે આપને ભજું છું. જ્યારે શ્રીમદ મહાપ્રભુ કાશી હનુમાન ઘાટમાં આસુર વ્યામોહ લીલા કરી રહ્યા હતા, ત્યારે શ્રી ગોપીનાથ ચરણ અને શ્રીમદ પ્રભુચરણ શ્રી ગોસાઈજી આ બંને પધાર્યા. શ્રી મહાપ્રભુજીએ સંન્યાસ ગ્રહણ કર્યો હતો, એ સમયે આપશ્રીએ પૂછ્યું કે અમારું હવે શું કર્તવ્ય છે, ત્યારે 3.5 શ્લોક એ ત્યાંની ભૂમિમાં રેતીમાં આપશ્રીએ લખ્યા, જે શિક્ષા શ્લોકી છે. બાકીનો 1.5 શ્લોક સાક્ષાત પ્રભુ પ્રકટ થઈને આપ બોલ્યા છે. આ પરમ ગુઢનું, પરમ ગુઢ સ્વરૂપનું જ્ઞાન લઈને, બંને સ્વરૂપ શ્રીમદ મહાપ્રભુને દંડવત કરીને, જ્યારે શ્રી મહાપ્રભુએ આસુર વ્યામોહ લીલા કરી, શ્રી ગુસાઈજી જ્યારે પાછા પધારે છે, ત્યારે શ્રી ગુસાઈજીના હૃદયમાં ખૂબ તાપ થાય છે, કારણ કે ત્યારે શ્રી ગુસાઈજીની વય બહુ નાની હતી, બહુ તાપ થાય છે. અને દામોદર દાસજીના આ પ્રસંગ બહુ વિસ્તાર, આનો પ્રસંગ બહુ મોટો છે, પરંતુ આપને સૂક્ષ્મ રીતના કહું. દામોદર દાસજીના સંગથી જ્યારે શ્રી વલ્લભના સ્વરૂપમાં આપશીની આસક્તિ થાય છે, ત્યારે આ પ્રકારે પ્રાકૃત ધર્માનાશ્રયમ પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તક શુદ્ધમ સાકૃતિ સ્તૌમી, જ્યારે આ પ્રકારે શ્રી મત પ્રભુચરણ ઉચ્ચારણ કરે છે, ત્યારે તે જ સમયે
સાક્ષાત શ્રીમદ મહાપ્રભુ પોતાની સકલ લીલાઓ દ્વારા પ્રકટ થાય છે. પ્રકટ થઈ શ્રી ગુસાઈજીને દર્શન આપે છે. દર્શન કરતા જ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. આ પ્રકારે સર્વોત્તમ સ્તોત્ર શ્રીમદ પ્રભુ ચરણે આપ શ્રીએ રચ્યું છે. ઈચ્છા એવી છે કે હજી આ ગ્રંથ વિશે ઘણું બધું કહું, પરંતુ આ પ્રકારે સર્વોત્તમ સ્તોત્રનું મહાત્મ્ય છે. એનું મહાત્મ્ય એક જ છે કે એના ફલ સ્વરૂપે કૃષ્ણ રસની પ્રાપ્તિ થાય છે.